નમસ્કાર મિત્રો વેલકમ ટુ ફ્રી ક્લાસીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ એકવીસમું સ્ટાર્ટ કરીએ છીએ આજે જેનું નામ છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો ભાગ એક છે આના અંદર શું જોઈશું આપણે જોઈશું કે સાંપ્રદાયિકતા શું છે જ્ઞાતિવાદ અને પછી લઘુમતીઓ તો આ ત્રણ મુદ્દાઓ આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરીશું સૌથી પહેલાં તો આ વિડીયોને તમારા દરેક ધોરણ દસમાં ભણતા મિત્રો સાથે શેર કરી લો જેથી તમને પણ આ લેક્ચરનો ફાયદો મળે તો ચાલો સ્ટાર્ટ કરીએ ભાષા સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મ સંભાવનાની વિશેષતા ધરાવે છે ભારતીય સંસ્કૃતિ કેવી છે કે બધા ધર્મોમાં બધા ધર્મો પ્રત્યે સંભાવ ધરાવે છે પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તન આવેલા છે જ્યારે આપણે પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ભળ્યા ત્યારે ઘણા બધા પરિવર્તનો આવેલા અને આ પરિવર્તનની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓનો પણ ઉદભવ થયો છે જેમાં આ સમસ્યાની વાત કરીએ તો કે સામાજિક આર્થિક રાજકીય સાંસ્કૃતિક વગેરેની સમસ્યાઓનો સમાવેશ કરી શકાય આ પ્રકરણમાં આપણે બે સમસ્યાઓ જોઈશું કે સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદની ચર્ચા કરીશું તો સાંપ્રદાયિકતા સાંપ્રદાયિકતા એક વિચારધારા છે એમાં શું હોય કે એક સમુદાય એવું માને કે અમારો ધર્મ મોટો છે અને બીજાનો ધર્મ ને થોડો એને મહાન ના માને પોતાના ધર્મને મહાન માને એક સમુદાય બીજું શું હોય કે આ સમુદાયને જે પોતાના હિતોનું વિચારે રાષ્ટ્રના હિતો કરતા પોતાના હિતોનું જ વિચારે એ આપણે માટે શબ્દ ન યુઝ કરે પણ મારા માટે અમારા માટે બરાબર એટલે એ સમુદાય માટે જ શબ્દ યુઝ કરતો હોય એ પોતાના આખા નેશન માટે એટલે કે આખા રાષ્ટ્ર માટે ભલું નથી વિચારતો ફક્ત ને ફક્ત પોતાના સંપ્રદાય માટે ભલું વિચારે છે અને બીજાના સંપ્રદાયને નીચલો સંપ્રદાય માનતો હોય છે તો આ એક વિચારધારા છે બરાબર

એટલે માટે ભારત કેવું છે બિન સાંપ્રદાયિક સાંપ્રદાયિક એટલે ફક્ત પોતાનું વિચારે એક સમુદાય ફક્ત પોતાનું જ વિચારે પણ ભારત ભારત કોઈ એક સમુદાયનું નથી વિચારતો એ દરેક સમુદાયનું વિચાર છે માટે ભારત કેવું છે બિન સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ છે ભારત કોઈ પણ ધર્મ માટે પક્ષપાત કરતું નથી તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આવરણ બંધારણની ભાવનાની આસરણ જે છે સાંપ્રદાયિકતાનું જે આસરણ છે સાંપ્રદાયિકનું આસરણ એટલે પોતાના સમુદાયને મહાન માનવો એ જે આસરણ છે અને બીજાના સમુદાયને નીચલો ગણવો એમનાથી નફરત કરવી તો એ જે બધા છે એ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે આગળ જોયું કે જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર કારણ વગર બીજા ધર્મ કે સંપ્રદાયનો શું કરે વિરોધ કરે ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય બરાબર શું થાય કે કોઈ ધર્મ માનવાવાળો વધારો કે કોઈ એ ધર્મવાળો માણસ બીજા ધર્મને વિરોધ કરતો હોય બે સંપ્રદાયનો વિરોધ કરે અને ત્યારે હંમેશા સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મને કે સંપ્રદાયને શું કરે શ્રેષ્ઠ દર્શાવવાનો હંમેશા પ્રયત્ન કરે કે અમારો ધર્મ અમારો સંપ્રદાય છે એ મહાન છે બાકી સંપ્રદાય નીચલા છે અને પોતાના ધાર્મિક રીતે વધુ મહત્વ આપે ત્યારે તે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સંપ્રદાય તરીકે જ જુએ જે દરેક નાગરિકને કેવી રીતે જોઈએ સાંપ્રદાયિક તરીકે જુએ અને આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે એટલે પછી વિભાજન થાય અલગ અલગ સંપ્રદાયના ઢગલાઓ પડી જાય બરાબર ભાગલાઓ પડી જાય આગળ જોઈએ કે સ્વતંત્ર પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ પરિંત્રણ શક્યા નથી અમારો સંપ્રદાય છે અમારે આવું છે બે સંપ્રદાયમાં આવી ખામી છે બીજાના સંપ્રદાયના લોકો આવા છે તો એ સંપ્રદાયિકતાની ભાવના હજી પણ રહેલી છે લોકોમાં સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે તેનાથી દેશમાં સામાજિક તનાવ પણ ઉત્પન્ન થતો હોય છે વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાના વિરોધી માન લે જ્યારે એ જે માનો કે કોઈ માણસ જે સંપ્રદાયને માને છે એ સંપ્રદાયને માનતો ન હોય એવો બીજો કોઈ માણસ હોય તો એને પોતાનો વિરોધી માની લે જેથી સમાજમાં મતભેદ અને ઘૃણાનું વાતાવરણ ઉભું થાય છે સાંપ્રદાયિક તણાવની તણાવથી સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ પણ થતા હોય છે આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય વિકાસ માટે ખતરારૂપ છે હવે જોઈએ કે સાંપ્રદાયિકતા સામે ઘર્ષણ સાંપ્રદાયિકતા હાથ ધરવા જોઈએ એ આપણે જોઈએ તો કે સૌપ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સક્ષાઇ સામનો કરવો પડશે અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે એટલે કે જે પણ સમાજમાં સાંપ્રદાયિક તત્વો હોય કે જે પોતાના ધર્મને મહાન માનતા બીજાને નીચલો માનતા હોય બીજા સંપ્રદાયના લોકો પ્રત્યે નફરત કરતા હોય એવા જે તત્વો હોય એમને દૂર કરવા પડશે તમારો ધર્મને તમે મહાન માનો એમાં વાંધો નથી પરંતુ જ્યારે બીજા ધર્મના લોકોને અથવા બીજા સંપ્રદાયના લોકોને તમે નફરત કરવા લાગો એમનો વિરોધ કરવા લાગો ત્યારે પ્રોબ્લેમ ઊભી થાય છે સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શું છે શિક્ષણ કરી શકે આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમમાં બધા ધર્મોની સારી બાબતોને સામેલ કરવામાં આવે તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ સામાજિક પર્વોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિ બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદર કહેવાય છે એટલે શું કરો એક કારણ પગલું એવું લઈ શકાય કે શિક્ષણની અંદર દરેક ધર્મોનું જ્ઞાન આપવું જોઈએ બરાબર દરેક ધર્મની થોડી થોડી બાબતો જે સારી બાબતો છે એ સામેલ કરવી જોઈએ જેથી દરેક લોકો દરેક ધર્મનું જાણી શકે સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં અને એવા જે કોઈ રાજકીય પક્ષો હોય કે એક કાસ્ટ માટે બરાબર એક જ સંપ્રદાય માટે મુદ્દો લઈને લડતા હોય તો એવાને પક્ષને માન્યતા ન આપવી જોઈએ બરાબર ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા છે અને તેનો અમલ કરવો જોઈએ અને અમલ કરાવવો જોઈએ તમને ખબર છે કે જ્યારે ચૂંટણીની પ્રક્રિયા થતી હોય તો આચાર સંહિતા લાગુ થઈ જાય છે એમાં કોઈ પણ સાંપ્રદાયિક તત્વોને દૂર રાખવામાં આવે કોઈ પણ શું કહેવાય પ્રચારો થઈ શકતા નથી બરાબર હવે રેડિયો ટીવી સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ દ્રવ્ય શ્રાવ્ય માધ્યમો છે તેમને સર્વધમ સંભાવ સંભાવના પ્રચાર કરવો જોઈએ રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પણ શું કરવા જોઈએ પ્રસારિત કરવા જોઈએ ધાર્મિક જે વડાઓ હોય અને રાજકીય જે નેતાઓ એમને સાથે મળીને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાનો નાથવા પ્રયત્નો કરવા જોઈએ આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ હવે આપણે જોઈએ આગળ કે સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ એટલે કે તમારી પણ વિચારધારા સાંપ્રદાયિક ન હોવી જોઈએ બિન સાંપ્રદાયિક હોવી જોઈએ તમારે બધા ધર્મો પ્રત્યે માન હોવું જોઈએ બરાબર ને દરેકની કારણ કે ધર્મ કેવો એક આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે ધર્મ જ્ઞાતિ પ્રાંત ભાષાથી ઉપર રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર ગૌરવ છે તમે કયા ધર્મના છો કયા જ્ઞાતિના છો કઈ ભાષા બોલો છો એના કરતાં પણ વધારે છે કે તમે એક ઇન્ડિયન છો બરાબર ને તો સૌથી તમારે મેન હોવું જોઈએ તમારું રાષ્ટ્રહિત રાષ્ટ્રની ગૌરવ તેથી સમજ લોકોને એકતાને બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે અંગ્રેજોને દેશમાંથી કાઢવા માટે જ્યારે બધા લોકો વિચાર્યું પોતાના દેશનું બરાબર ને ત્યારે જ અંગ્રેજોથી આપણે મુક્તિ મળી છે હવે જોઈએ કે જ્ઞાતિવાદ જ્ઞાતિવાદ કોઈ કે બ્રાહ્મણ ક્ષત્રિય અલગ અલગ જે જ્ઞાતિના વાળાઓ છે

પરીપૂર્તી અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી પ્રારંભિક પરિકલ્પના મુજબ તે ચાર વ્યવસાયો ઉપર આધારિત વર્ણ વ્યવસ્થા હતી ચાર વ્યવસ્થા હતી બરાબર વ્યવસાયોને આધારિત એક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર હતી જ્ઞાતિ આધારિત નિવાસ સ્થાન નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા સમાજમાં આવક જૂથમાં આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહથી આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ કારણ કે અલગ અલગ જો જ્ઞાતિ

અને તે જાતિઓના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાસ એકાંકી જીવન વગેરેના કારણે વિકાસ સાધી શક્યા નહીં પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ નબળી રહી હવે વાત કરીશું કે લઘુમતીઓ નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય શું શું જોગવાઈ છે તો કે ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જ્ઞાતિ જાતિ ધર્મ ભાષા લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે દરેક વ્યક્તિને સમાન તક અને સન્માન સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેવો પણ બંધારણમાં ઉલ્લેખ છે આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવે છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળાને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે કે જે ધાર્મિક સ્વતંત્રતા છે એના આધારે કોઈ પણ માણસ જે ધર્મ એને યોગ્ય લાગે એ અપનાવી શકે છે લઘુમતીઓ નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓએ તેઓને રાષ્ટ્રમાં સમાન તક ન્યાય અને દરજ્જો આપવો રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં આ બધા જે વર્ગો છે બરાબર જે નબળા વર્ગો લઘુમતીઓ પછાત વર્ગો એમના માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે હવે વાત કરીએ કે લઘુમતી કોને કહેવાય

રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે છે માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે એટલે કે જો કોઈ લઘુ લોક સમુદાય કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતમાં હોય તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે એટલે કે માનો કે કોઈ એક સમુદાય લઘુમતીમાં આવે છે બરાબર રાષ્ટ્રીય રીતે પરંતુ કોઈ રાજ્યમાં એની વસ્તી વધમાં હોય શકે શકે એવું બની તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય તેવા વર્ગો રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે અને ઊલટું પણ થાય કે રાજ્યમાં જે લઘુમતીમાં ગણાય છે અને આખા રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો એમની સંખ્યા વધારે પણ હોઈ શકે એ બહુમતીમાં પણ હોઈ શકે ભારતમાં લઘુમતીઓની લઘુમતીઓને બહુમતીઓની જેમ જ અધિકાર સમાન અધિકારો ધોરણો પણ મળ્યા છે હવે લઘુ લઘુમતીઓની સાંસ્કૃતિક ધર્મ લિપી તથા ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે જોગવાઈઓ એ જોઈએ તો કે લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર પ્રસાર પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે છે કાયદો બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી સરકારી સહાય લેતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્ય માટે સંપત્તિ મેળવવાનો તેની દેખરેખ રાખવાનો અધિકાર છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ વંશ જાતિ જાતિ વર્ણ કે ભાષાના આધારે કોઈ પણ પ્રવેશ મળતા અટકાવી શકાશે નહીં સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા લિપિ જાળવવાનો વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે ભારતીય લઘુમતીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ માધ્યમ ભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે તો આ વિડિયોની અંદર આટલું જ નેક્સ્ટ વિડીયોમાં આગળ જોઈશું વિડીયો તમારા દરેક મિત્રો સાથે શેર કરી લેજો શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક પણ કરી લો અને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂર જરૂર જણાવશો